ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 6.2 ના પ્રશ્ન 1 2 અને 3 જોયા હતા. તમારે જોવા માટે આઈ બટન પર ક્લિક કરશો એટલે તમને આગળનો વિડિયો જોવા મળશે. અને અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 1 થી 5 અને ચેપ્ટર 15 પૂર્ણ કરેલા છે અને ચેપ્ટર 6 ના વિડિયો લેક્ચર આપણે મૂકીએ છીએ. બરાબર, અત્યારે આપણે સ્વાધ્યાય 6.2 નો પ્રશ્ન 4 પહોંચ્યા છીએ. શું કીધું છે? તો કે આકૃતિમાં જો PQ સમાંતર ST, આકૃતિ અહીં આપણે આપેલી છે, એમાં PQ રેખા અને ST રેખા એકબીજાને સમાંતર છે. બરાબર, ખૂણો PQR, ખૂણો PQR બરાબર 110 અને ખૂણો RST બરાબર 130 છે. એટલે આ ખૂણો 110 અને આ ખૂણો 130 નો આપેલો છે. તો ખૂણો QRS એટલે કે આ ખૂણો આપણે શોધવાનો છે. રકમની અંદર સૂચનામાં આપેલું છે કે R બિંદુમાંથી પસાર થતી અને ST ને સમાંતર હોય એવી રેખા દોરો. એટલે આપણે R બિંદુમાંથી પસાર થતી અને આ ST ને સમાંતર એવી રેખા દોરી છે. ST PQ સમાંતર છે, ST AB સમાંતર છે, એટલા માટે ત્રણે ત્રણ રેખા એકબીજાને કેવી છે? સમાંતર છે. બરાબર, ચાલો આપણે હવે આ ખૂણો શોધીએ. કઈ રીતના શોધીએ? તો કે AB અને ST સમાંતર છે, છે તો ખૂણો ARS અને ખૂણો RST અંતઃયુગ્મ કોણની જોડ બને, અંતઃયુગ્મ કોણની જોડ બને. એટલે ખૂણો ARS અહીંથી લઈ આટલો ખૂણો કેટલાનો થાય? 130 અંશનો થાય. હવે 130 અંશ માંથી હું આ ખૂણો, આ ખૂણો એટલે કે અહીંથી આટલો ખૂણો બાદ કરી દઉં તો મને આ ખૂણો મળી જાય. હવે આ ખૂણાનું માપ કઈ રીતના મળે? તો કે PQ સમાંતર કોણ છે? AB છે. તો આ બંને ખૂણાથી કેવી જોડ બને? અંતઃયુગ્મ કોણની જોડ બને. અંતઃયુગ્મ કોણની જોડ બને એટલા માટે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. એક ખૂણો 110 નો છે તો બીજા ખૂણાનું માપ મળી જાય? તો કે હા મળી જાય. 180 માંથી 110 બાદ થાય એટલે કેટલા વળે? 70. તો આ ખૂણાનું માપ કેટલું છે? 70 છે. આખો ખૂણો કેટલાનો હતો? 130 નો હતો. 130 માંથી આટલો ખૂણો બાદ કરું એટલે કે 70 બાદ કરું તો મને આ ખૂણાનું માપ મળે. એ ખૂણો કેટલાનો થાય? 130 માઇનસ 70 બરાબર 60 હશે. તો આપણે જે ખૂણો, લાલ ખૂણો ક્યુ આર એસ શોધવાનો હતો એ કેટલાનો મળે છે? 60 અંશનો મળે છે. જે આપણે બોલીને કહ્યું તે આપણે લખીને જોઈએ હવે. ચાલો, તો આકૃતિ પરથી, આકૃતિ પરથી શું છે? તો કે PQ સમાંતર ST છે. PQ સમાંતર ST છે. બિંદુ R માંથી ST સમાંતર AB દોરો એટલે આપણે અહીંયા દોરેલી છે. બરાબર, હવે ખૂણો ARS, ખૂણો ARS બરાબર ખૂણો RST, RST બરાબર કેટલા? તો કે 130 અંશ. અને કે જો સમીકરણ નંબર 1 શા માટે? તો કે લખવાનું અંતઃયુગ્મ કોણની જોડ, અથવા તો AB સમાંતર ST પણ લખી શકો. આ બંને ખૂણાનું માપ સરખું છે, અહીંથી લઈ આટલો, અહીંથી લઈ આટલો. આ બંને ખૂણો એટલે કે ઊંધો Z બને છે. બરાબર, તો એક ખૂણાનો માપ આપણને મળે છે 130 અંશ. હવે મારે આ બ્લુ કલરનો ખૂણો શોધવો છે. તો લખી PQ સમાંતર AB થાય. PQ સમાંતર AB થાય શા માટે? ST સમાંતર PQ છે અને ST સમાંતર AB છે તો PQ સમાંતર AB લખાય. તો PQ સમાંતર AB થાય. તેથી ખૂણો PQR એટલે કે આ 110 વાળો વત્તા ખૂણો QRA અથવા તો ARQ, ARQ બરાબર 180. શા માટે? અંતઃકોણની જોડ. આ બંને ખૂણા અંતઃકોણની જોડ બને છે એટલા માટે સરવાળો કેટલો થાય? 180 થાય. તો PQR નું માપ આપણે 110 આપેલું છે, ARQ આપણે મળી જાય.
તો 110 વળી બાજુ દે 180 માંથી 110 બાદ થાય તો આપણે મળે છે એ આર ક્યુ બરાબર કેટલા 70 અંશ તો ખૂણો એ આર ક્યુ આપણે મળે છે 70 અંશ રેડી અને આ પકે છે સમીકરણ નંબર 2 હવે મારે જોઈએ છે આ લાલ ખૂણો એટલે આખા ખૂણામાંથી આટલો ખૂણો બાદ કરવાનો છે પણ એની જગ્યાએ આપણે લખી કે ખૂણો એ આર એસ બરાબર ખૂણો એ આર ક્યુ વત્તા ખૂણો ક્યુ આર એસ શા માટે આ સન્ન કોણની જોડ આ બે ખૂણાનો સરવાળો આખા ખૂણા બરાબર થાય છે આ બે ખૂણાનો સરવાળો આખા ખૂણા બરાબર થાય છે શા માટે આ સન્ન કોણની જોડ છે એટલા માટે એ આર એસ આપણી પાસે છે એ આર એસ હા એ આર એસ છે કેટલું છે 130 અંશ એ આર ક્યુ છે આપણી પાસે તો કે હા એ આર ક્યુ છે કેટલું છે 70 અંશ આપણે શોધવાનો કયો છે ક્યુ આર એસ તેથી ખૂણો ક્યુ આર એસ બરાબર 130 આ 70 આ બધું એટલે માઇનસ ત્યાં માઇનસ 70 બરાબર 130 માંથી 70 જાય એટલે કેટલા વધે 60 અંશ આ બે કિંમત આપણે ક્યાંથી લખી સમીકરણ 1 અને 2 પરથી તો QRS બરાબર આપણે મળે છે 60 અંશ આપણે શોધવાનો તો ખૂણો QRS રેડી લખી નાખો અને એક વખત ફરીથી એવું હોય તો સમજી લો ત્યારબાદ પ્રશ્ન 5 શું કીધું છે આકૃતિમાં AB સમાંતર CD છે AB અને CD રેખા બંને બ્લેક રેખા એકબીજાને સમાંતર છે ખૂણો APQ ખૂણો APQ બરાબર 50 અને ખૂણો PRD બરાબર 127 અંશ છે તો x અને y શું તો આપણે x અને y અહીં આપેલા છે એ આપણે શોધવાના છે બહુ સિમ્પલ એવો દાખલો છે આમાં કાઈ છે નહીં x તમે જુઓ તો અહીંથી આમ z બને છે એટલે આ ખૂણો 50 નો તો x કેટલાનો થાય 50 અંશ નો થાય બીજો z અહીંથી આમ z બને છે આ 127 નો છે તો આખો ખૂણો 127 અંશ નો હોય આખા ખૂણામાંથી આ 50 કાઢના એટલે y મળી જાય 127 માંથી મને કેટલા બાદ કરવાના 50 બાદ કરવાના એટલે મને કેટલા નો મળે y ખૂણો 77 અંશ નો મળે બસ આ જવાબ આવી જાય ચાલો હવે આપણે લખી નાખીએ તો આકૃતિ પરથી આકૃતિ પરથી શું કહેવાય તો કે A P Q અને P Q R અથવા તો X ખૂણો બરાબર ખૂણો A P Q બરાબર ખૂણો P Q R કઈ જોડ બને છે અંતઃ યુગ્મ કોણ અંતઃ યુગ્મ કોણની જોડ હોવાથી બંને ખૂણાના માપ કેવા થાય સમાન થાય હવે એ પી ક્યુ કેટલાનો છે 50 અંશનો છે પી ક્યુ આર બરાબર પી ક્યુ આર એટલે શું લખાય એક્સ તો એક્સ બરાબર કેટલા થયા 50 અંશ છે રાઈટ ચાલો આપણે એક્સ ની કિંમત મળી ગઈ હવે વાય શોધવાનો રહ્યો એ પી આર અને પી આર ડી ખૂણો હવે ખૂણો એ પી આર બરાબર ખૂણો પી આર ડી શા માટે અંત યુગ્મ કોણની જોડ અથવા તો AB સમાંતર CD APR કેટલાનો છે તો કે નથી આપેલો પણ PRD આપેલો છે કેટલાનો છે 127 નો તેથી ખૂણો APR બરાબર કેટલા થયા 127 અંશ APR APR ની જગ્યાએ મારે લખવું હોય APQ વત્તા QPR શું લખવું હોય એપીઆર ની જગ્યાએ તો કે એ પી ક્યુ વત્તા ક્યુ પી આર બરાબર 127 અંશ આ ખૂણા બરાબર આ બે ખૂણા લખાય આખો ખૂણો બરાબર આ બે ખૂણાનો સરવાળો શા માટે આસન્ન કોણની જોડ આસન્ન કોણની જોડ હોવાથી આ બે ખૂણાનો સરવાળો આના જેટલો થાય APQ આપેલો છે APQ હા 50 છે QPR એટલે Y 50 ને વળી પર જવા દઈએ તો Y બરાબર 127 માઇનસ 50 બરાબર કેટલા 77 તો Y બરાબર 77 અને X બરાબર આપણે 50 અંશ મળે છે રેડી
હવે તમારે હોમવર્ક ની અંદર મને ખાલી આ ખૂણાનું માપ જણાવવાનું છે, ખૂણો બી પી આર. હોમવર્ક ની અંદર તમારે કયો ખૂણાનું માપ શોધવાનું છે? ખૂણો બી પી આર. આ ખૂણાનું માપ તમારે શોધી અને કોમેન્ટ બોક્સ ની અંદર જવાબ આપવાનો છે, બરાબર? લખી નાખો. ત્યારબાદ પ્રશ્ન છ, આપણે સાબિતી નો ડાકો છે. આપણે રકમ માં શું કીધું છે? તો કે PQ અને RS અરીસાની સપાટી છે, એકબીજાને સમાંતર રાખવામાં આવેલી છે. AB એ પરાવર્તિત કિરણ છે, E અરીસા PQ પર આપાત કરવામાં આવે છે, અને પરાવર્તિત કિરણ કોણ છે? BC છે. આ BC કિરણ પરાવર્તિત થઈ છે એ RS સપાટી, અરીસાની સપાટી RS છે, તેમની પર થઈ છે, ત્યાંથી પુનઃપરાવર્તિત થઈ અને CD બને છે, બરાબર? એટલે AB છે આપાત કિરણ છે, બરાબર? BC પરાવર્તિત કિરણ થયું, પછી BC છે એ આ સપાટી માટે આપાત કિરણ થયું અને અહીંયા પાછું પરાવર્તિત થયું. તો સાબિત એવું કરવાનું છે AB અને CD, AB રેખા અને CD રેખા કેવી છે? સમાંતર છે. તો AB અને CD સમાંતર છે આપણે કઈ રીતના સાબિત કરીએ? તો કે મારે ABC ખૂણો અને BCD ખૂણો કેવા છે? સમાન માપના છે એવું હું સાબિત કરી દઉં તો AB અને CD કેવી કહેવાય? સમાંતર રેખા છે એવું કહેવાય. તો એવું કઈ રીતના કહેવાય? તો કે મેં પછી BM અને CN શું દોરેલા છે? લંબ દોરેલા છે. આ સપાટીને શું છે? સપાટી ઉપર લંબ દોરેલા છે, બરાબર? લંબ દોરેલા હોવાથી આ બંને ખૂણા છે એ કેવા થાય? 90-90 ના થાય. હવે આપણે કરીએ તો તમને સાયન્સ ની અંદર ખબર હશે કે અરીસાની સમતલ સપાટી હોય અને એની ઉપર જો કિરણ આપાત કરવામાં આવે, અરીસાની સમતલ સપાટી છે એની ઉપર શું થાય છે? કિરણને આપાત કરવામાં આવ્યું અને ત્યારથી પછી શું થયું? પરાવર્તિત થયું. એટલે આ કેવું છે? આપાત કિરણ છે. આ કેવું છે? પરાવર્તિત કિરણ. રેડી? આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે અને આ સપાટીને દોરેલો લંબ. આ મેં શું દોર્યો છે? સપાટીને દોરેલ લંબ છે. જો તમારે ભણવામાં આવી ગયું હોય તો આ ખૂણાને કહેવાય આપાત કોણ, આને કહેવાય પરાવર્તન કોણ, આને કહેવાય કેવો? આપાત કોણ. રેડી? તો આપાત કોણ અને આને કેવો કહેવાય? પરાવર્તન કોણ. આપાત કોણ અને પરાવર્તિત કોણ, બરાબર? જ્યારે સમતલ સપાટી હોય ત્યારે આપાત કોણ અને પરાવર્તિત કોણ કેવા હોય છે? સમાન હોય છે. એટલે કે આ બંને ખૂણાનું માપ કેવું હોય છે? સમાન હોય છે. તો આ બંને ખૂણાનું માપ કેવું થાય? સમાન થાય. આ બે ખૂણાના માપ કેવા થયા? સમાન છે. એ રીતના અહીંયા પણ આ બંને ખૂણાના માપ કેવા થાય? સમાન થાય. હવે આ બંને સમાન છે, આ બંને સમાન છે. સાબિત આપણે કરવાનું છે એબીસી અને બીસીડી ખૂણો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો આ બીએમ અને સીએન આ બંને એક લંબ છે તો એકબીજાને કેવા થાય? સમાંતર થાય. તો બીએન અને બીએમ અને સીએન એકબીજાને સમાંતર છે તો એક આઈથી આમ ઝેડ બને છે. શું બને છે? આમ ઝેડ. એટલે કે આ ખૂણો અને આ ખૂણો કેવા થાય છે? સમાન થાય છે. આ ખૂણો આના જેવો છે, આ ખૂણો આના જેવો છે અને આ બંને ખૂણા પાછા પણ કેવા છે? સરખા છે. એટલે કે ચારે ચાર ખૂણા કેવા છે? એકબીજાને સમાન છે. ચારે ચાર ખૂણા એકબીજાને કેવા છે? સમાન છે. હવે ચારે ખૂણા એકબીજાને સમાન હોય તો આ બે ખૂણાનો સરવાળો અને આ બે ખૂણાનો સરવાળો સરખો થાય. માની લો ચારે ચારે ખૂણા સમાન છે, આપણે કોઈ માપ લઈ લીધું 30 અંશ, આ 30 નો છે, બરાબર? તો બધા 30 30 ના છે, 30 ને 30 60, 30 ને 30 60. તો ABC પણ 60 નો છે, BCD પણ 60 નો થયો. તો ABC અને BCD કેવા થયા? સમાન થયા. તમે આ આકૃતિમાં જુઓ તો જો લાલ કલરનો ઝેડ બને છે, એ ઝેડ બને છે, આ ખૂણો 60 નો છે અને આ ખૂણો 60 નો છે. તો એ જોડ કેવી થઈ? અંતઃયુગ્મક કોણની જોડ થઈ. અંતઃયુગ્મક કોણની જોડ થઈ અને ખૂણાના માપ કેવા છે? સમાન છે. ક્યારે એવું થાય? AB અને CD સમાંતર હોય
તો જ એવું થાય, બાકી થાય નહીં. તો આપણે લખીએ કે AB અને CD કેવી છે, સમાંતર રેખા છે. એવી રીતે આપણે સાબિત કરશું. હવે આપણે અહીંયા દાખલો સમજીએ. ચાલો આકૃતિ પરથી PQ અને RS કેવા છે, સમાન છે, સમાંતર છે. PQ અને RS સમાંતર છે. BM અને CN આપણે શું દોરેલા છે, સપાટી પર લંબ દોરેલા છે. એટલે કે PQ લંબ BM અને RS લંબ BM, સોરી RS લંબ BM અને CN લંબ PQ, PQ લંબ CN આપણે દોરેલા છે. PQ અને RS, PQ અને RS એકબીજાને સમાંતર છે, તો BM અને CN કેવા થાય, એકબીજાને સમાંતર થાય. તો આપણે લખી તેથી BM સમાંતર CN થાય. આ બે આપણે લંબ દોરેલા છે, એ લંબ છે એ RS ને સમાંતર BM છે, PQ ને સમાંતર CN છે. PQ અને RS એકબીજાને સમાંતર છે, એટલા માટે આ બંને એકબીજાને સમાંતર થાય, કારણ કે એ આકૃતિ એક લંબચોરસ બને. લંબચોરસની અંદર સામ સામેની બાજુ છે એ કેવી હોય, સમાંતર હોય છે. એટલા માટે BM અને CN કેવી છે, સમાંતર થાય. BM અને CN સમાંતર થાય તો ખૂણો MBC અને ખૂણો BCN, ખૂણો MBC બરાબર ખૂણો BCN કેવી જોડ છે, અંતઃયુગ્મ કોણની જોડ બને. અંતઃયુગ્મ કોણની જોડ, એટલા માટે આપણે આપી દીધું નંબર સમીકરણ નંબર 1. આ બંને ખૂણા, ક્યાં બે ખૂણા, તો કે આ બંને ખૂણા એકબીજાને સમાન છે એવું આપણે સાબિત કર્યું. હવે આપણે લખી અહીંયા આપાત કોણ અને પરાવર્તિત કોણ. હવે ખૂણો ABM અને ખૂણો MBC, ખૂણો ABM અને MBC એટલે કે આ બંને ખૂણા, ખૂણો ABM બરાબર ખૂણો MBC શા માટે, તો કે લખાય કે આપાત કોણ અને પરાવર્તિત કોણ એ બંને કેવા થાય, સમાન થાય. એટલા માટે સમીકરણ નંબર આપણે આપી દીધું 2. આપાત કોણ અને પરાવર્તિત કોણ કેવા છે, સમાન છે, એટલા માટે બંને ખૂણાનું માપ સમાન થાય. એવી રીતના BCN અને NCB, ખૂણો BCN બરાબર NCD શા માટે, આપાત કોણ અને પરાવર્તિત કોણ છે એને કહી દે સમીકરણ નંબર 3. રેડી. હવે સમીકરણ 1 2 અને 3 પરથી શું કહેવાય, તો કે ચારેય ખૂણાના માપ કેવા થાય છે, સમાન થાય છે. આપણે લખી કે સમીકરણ 1 2 અને 3 પરથી શું લખાય, તો કે A B M બરાબર M B C બરાબર B C N બરાબર N C D, આ ચારે ખૂણાના માપ કેવા થાય છે, સમાન થાય છે. એટલે માની લો કે 30° નો છે, માની લીધું છે બરાબર, આપણે ખબર નથી કેટલાનો છે, 30° નો છે, તો ચારે ખૂણાના માપ 30 30 30 થાય. તો આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય, 60. આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય, 60 થાય. તેથી ચારે ખૂણા સમાન છે, તેથી શું લખાય, કે ખૂણો ABC બરાબર ખૂણો BCD, BCD ABC એટલે કે આ ખૂણો બરાબર BCD એટલે કે આ ખૂણો, આ બંને ખૂણા સમાન થાય છે. તમે જુઓ તો લાલ કલરનો જે માળો ઉભેલો છે, આ લાલ કલરનો ઝેડ બને છે, એમાં આ બે ખૂણાના માપ કેવા છે, સમાન છે. અને કેવી જોડ બને છે, અંતઃયુગ્મ કોણની જોડ બને છે. અંતઃયુગ્મ કોણની જોડ બને, બંને ખૂણાના માપ સમાન છે, તો AB અને CD કેવી હોય, સમાંતર રેખા હોય. આપણે લખી કે
ખૂણો એબીસી અને ખૂણો બીસીડી કેવી જોડ છે? અંતઃ યુગ્મ કોણની જોડ બને છે. અને પાછા કેવા છે? બંને ખૂણાનામાં કેવા છે? સમાન છે. આ બંને ખૂણાના માપ સમાન છે, તેથી શું થાય? AB સમાંતર CD થાય. તો આપણે સાબિત કરવાનું હતું AB અને CD રેખા સમાંતર છે, બરાબર? લખી નાખો, ન સમજાય તો ફરીથી વિડિયો પાછો બેક કરી અને પાછો જુઓ. આ તમારે ભણવામાં ન આવ્યું હોય તો તમારે વિજ્ઞાનની અંદર આવશે, બરાબર? અત્યારે સમતલ સપાટીની અંદર આપાત કોણ અને પરાવર્તિત કોણ કેવા હોય છે? સમાન હોય છે, બરાબર? સમતલ સપાટી હોય અથવા તો કોઈ પણ સપાટી હોય, બરાબર, સપાટી સાથે દોરેલો લંબ હોય ત્યારે આપાત કોણ અને પરાવર્તિત કોણ કેવા થાય છે? સમાન થતા હોય છે, બરાબર. હવે આપણે નવા વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 6.3 શરૂ કરશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.